મિત્રો, આમ તો ગુજરાતની ભૂમિમાં અનેક મેળાનું આયોજન થાય છે, પણ પાંચાળ ભૂમિમાં યોજાતા તરણેતરના મેળામાં એવું શું ખાસ છે? સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાંથી તો ઠીક, પણ વિદેશના લોકો પણ આ મેળામાં આવે છે. તો આખરે એવું તો શું છે આ તરણેતરના મેળામાં? તો આપના દરેક પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં તમને મળી જશે. મેળાનું આયોજન કેટલા સમયથી થાય છે અને પ્રથમ કોણે કર્યું તે પણ આપણે વિડીયોમાં જાણવાના છીએ. તરણેતર ગ્રામ પંચાયત તેમજ ગુજરાત ટુરિઝમ આયોજિત તરણેતરના મેળામાં આપ સૌનું સ્વાગત છે. સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ અને બાપા સીતારામ. મિત્રો, આમ તો આપણે અવારનવાર ચેનલમાં દેવી દેવતાના સ્થાન છે, મંદિરો છે, કોઈ સારા સ્થળોના દર્શન કરવાના છીએ, પણ આજે આપણે વિશ્વવિખ્યાત એવા પાંચાળ ભૂમિમાં ભરાતા તરણેતરના મેળાના દર્શન કરવાના છીએ. જે મેળો આજકાલનો નહીં, આદિનાદિ ઋષિમુનિના વખતનો મેળો ભરાય છે, તેનો આપણે ઇતિહાસ જાણીશું, તેમજ આપણે સંપૂર્ણ મેળાના દર્શન કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ખાસ વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે આપણે તરણેતરના મેળાની વિશેષ માહિતી આ વિડીયોમાં મેળવવાના છીએ. મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો, તો તે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. તો ચાલો મિત્રો, સાથે દર્શન કરીએ વિશ્વવિખ્યાત એવા તરણેતરના મેળાના. મેળામાં આવતા તમામ લોકો સૌ પ્રથમ તરણેતર મહાદેવના દર્શન કરે છે, જેને ત્રિનેત્રેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે. આ જગ્યા વિશે આપ જાણો તો આપને જણાવી દઉં કે આ એ જ જગ્યા છે જ્યાં દ્રૌપદીનો સ્વયંવર રચાણો હતો, જે અર્જુને માછલીની આંખ વીંધી હતી, જેનો પુરાવો આજે પણ આ મંદિરના પ્રાંગણમાં ઉપલબ્ધ છે. આપ આ તુલસીનું ક્યારે જોઈ રહ્યા છો, આ એ જ સ્તંભ છે. અહીં આવતા તમામ લોકો સૌ પ્રથમ તરણેતર મહાદેવના દર્શન કરે છે, ત્યારબાદ જ મેળાની મજા કરે છે. તો આપણે પણ સૌ પ્રથમ તરણેતર મહાદેવના દર્શન કરી લઈએ. તો મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના, જેને આપણે તરણેતર મહાદેવ તરીકે પણ ઓળખીએ છીએ. હર હર મહાદેવ. મિત્રો, આપણે જણાવી દઉં કે આ સ્થળ ઉપર ભગવાન ભોળાનાથ એકવાર બે વાર નહીં પણ ત્રણ ત્રણ વાર પ્રગટ થઈ ચૂક્યા છે, જેના પુરાવા આજે પણ આ મંદિરમાં ઉપલબ્ધ છે. તો ચાલો હવે આ મંદિરના ઇતિહાસ વિશે આપણે અહીંના પૂજારી પાસેથી જ જાણીએ. તો મિત્રો, મંદિરના પૂજારી શ્રી પ્રકાશગીરી આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી આપણે મંદિરની વિશેષ માહિતી મેળવી, તેમજ તરણેતરનો વિશ્વવિખ્યાત જે મેળો છે તેમની માહિતી મેળવી, અને અહીંયા ત્રણ દિવસ અલગ અલગ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે, તે કોણ કોણ ચડાવે છે તે વગેરે આપણે માહિતી મેળવી. તો સૌપ્રથમ તો મંદિરનો ખાસ જે ઇતિહાસ છે તે આપણે જણાવો. મંદિરનો ઇતિહાસ આદિ અનાદિ કાળથી છે. હા હા. અત્યારે આ ભૂમિને પંચાળ કહેવામાં આવે છે. સતયુગની અંદર પાપો પુણ્ય નામનો વન હતો. હા હા. જીવનની અંદર 78,000 ઋષિમુનિઓ તપ કરતા, જે મોટા મોટા પહાડ છે આપણે નીમડામાં, ઋષિમુનિઓ ધ્યાન કરતા. એ સમયની અંદર વિષ્ણુ ભગવાનનો એવો નિયમ હતો કે 1,008 કમળ પુષ્પ લાવી ચડાવી અને પૂજા કરી જમી, એવું નિયમ લીધી. ભગવાન શિવ વિષ્ણુ ભગવાનનો ગર્વ એવો આવી ગયો કે મારા જેવો કોઈ પૃથ્વીની ભગત છે. પછી વિષ્ણુ ભગવાનને એક કમળ અદૃશ્ય કરી નાખ્યું શિવજી. 1,007 થી 8 કમળ મળ્યું. હવે મારે આનું શું કરવું? પછી 5 ઋષિઓ એ મહાન હતા, ગાલવ, કણવ, બૃહસ્પતિ, અંગીરા અને માંડવ્ય. આ 5 ઋષિઓને બોલાવ્યા આ ભૂમિ તપસ્થલી ઉપર કે આનો કૃપા કરીને કંઈક ઉપાય મને બતાવો. અત્યારે કીધું કે આનો માત્ર એક જ ઉપાય છે કે જમણી જે આંખ જે નયન જે એ કમળ સમાન ગણાય, એ જો કાઢીને વિષ્ણુ તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય. પછી દાદાનું શિવનું ત્રિશુલ લઈ અને જમણી આંખ કાઢીને લિંગમાંથી લિંગ ઉપર જે નેત્ર જોયું ત્યાં લિંગમાંથી ભોળોનાથ પ્રગટ થયા. લિંગ ઉપર જે નેત્ર તે સ્વયં શિવજી લલાટેલા લગાડેલું, ત્યાંથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવામાં આવે. લિંગમાં નેત્ર નથી, લિંગ ઉપર ચડાવ્યું અને લિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા. લિંગ ઉપર જે નેત્ર પૂર્યું તે શિવજીએ હાથે લઈને લલાટે લગાડે, ત્યાંથી ત્રિનેત્રેશ્વર. એટલે આપણે એવું પણ કહી શકાય કે શંકર ભગવાનનું ત્રીજી આંખનું રહસ્ય જે છે એ આ મંદિર સાથે, ગુજરાતના મંદિર સાથે જોડાયેલું છે, કે શંકર ભગવાનની ત્રીજી આંખ આ મંદિરથી જ મળી છે. એટલે ખૂબ ઓછા લોકો જાણે છે કે ગુજરાતમાં આટલું સરસ મંદિર આવેલું છે ઐતિહાસિક, કે જ્યાંથી ભગવાન ભોળાનાથને ત્રીજું નેત્ર મળ્યું છે. એવું ખાસ તો હાલ મેળો જામ્યો છે સરસ મજાનો, એટલે અહીંયા ત્રણે દિવસ અલગ અલગ 52 ગજની ધજાઓ ચડાવવામાં આવે છે. ત્રણ દિવસની અંદર મેળો ત્રીજથી ચાલુ થાય, મેળો ત્રીજના દિવસે પૂજન થાય શિવનું, પછી ધજા ચડે છે. મૂળી સ્ટેટની અંદર મૂળી ઠાકોર સાહેબ આવે ધજા ચડાવવા ત્રીજની, કેવડા ત્રીજની. ચોથના દિવસે પાળિયાથી ધજા ચડે નિર્મળાબા નિર્મળા બાપુની જગ્યાએ. પછી પાંચમા દિવસે જે મંદિર બંધાયું છે 1902 એના જે લખત સ્ટેટ કરમસિંહજી બાપુ હતા, 11મી પેઢી કુલભૂષણ મહારાણા થઈ ગયા, એમને મંદિરનો એમના દીકરી સુંદરબા નામ હતું, એમના સુંદરા અર્થે આ મંદિરનું જીર્ણોદ્ધાર 1902 એને કર્યું. એટલે આજની તારીખમાં જ્યારે જ્યારે ભાદરવો મહિનો આવે છે ને મેળો જામે છે તરણેતરનો, ત્યારે દર વર્ષે એ લોકો ધજ ધજા ચડાવવા આવે છે, પરંપરા. હવે આપણે જ્યાં જે કુંડ છે બ્રહ્મકુંડ વિષ્ણુકુંડ ને ત્રણ જે કુંડ છે એમના વિશે આપણે વિશેષ માહિતી મેળવીએ.
અહીં ત્રણ કુંડ આવેલા છે, જેનું નામ છે બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ, જેમાં આજે પણ ગંગા માતાજી પ્રગટ થાય છે. હાલ આપણે જે તમે પાછળ જોઈ રહ્યા છો તે ઐતિહાસિક કુંડ છે અને જે અલગ અલગ નામથી છે બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ. અને એવું કહેવાય છે કે આ કુંડમાં ભાદરવી પાંચમે દિવસે સવારે સાક્ષાત ગંગાજી પ્રગટ થાય છે અને ત્યારથી લોકો સ્નાન કરવાનું સ્ટાર્ટ કરે છે. તો હાલે તમે જોઈ રહ્યો કે લોકો અહીંયા સ્નાન કરે છે અને પવિત્ર થાય છે. તો કુંડ વિશે વિશેષ માહિતી આપણે પ્રકાશગીરી પાસેથી જાણીએ. ઘણા ઋષિ થઈ ગયા ભૂમિ ઉપર, એટલે અહીંના જે માણસો હતા એને ગયાજી કે હરિદ્વાર જવાની જરૂર ન પડે એના માટે શિવનું આરાધન કરી અને ગંગાજીને અહીંયા કામઘેનું સ્વરૂપે પ્રગટ કરેલા. અચ્છા, ઘણા ઋષિ. જ્યારે ત્રણ કુંડ છે, બ્રહ્મકુંડમાંથી ગંગાજી પ્રગટ થાય અને શિવકુંડમાં જઈને સમાય જાય. એટલે ઋષિ પાંચમના દિવસે, જે દિવસે ગંગાજી પ્રગટ થયા તે દિવસ ઋષિ પાંચમ હતી. એટલે એ દિવસને આ મેળો બધું, જેને કહેવાય કે ઋષિઓ અને દેવોએ તેની મેળાની સ્થાપના કરી. આ જે તરણેતરનો મેળો છે એ ઋષિઓ અને દેવોએ કરેલો છે. પરંપરા ઋષિ પંચમીનો મેળો કહેવાય. ઋષિ પાંચમથી વહેલા ચાર વાગે ધૂમની અંદર ગંગાજી બધા, પછી મહાઆરતી થાય, પછી બધાને સ્નાન કરાય. એટલે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. આજે પણ ઋષિ પાંચમના દિવસે સવારે વહેલી સવારે ગંગા માતાજી પ્રગટ થાય છે અને લોકો અહીંયા સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. અને ખાસ તો એવું સાંભળ્યું છે કે ગંગાજી માતાજી પ્રગટ થાય એટલે ગંગા જ કહેવાય. એટલે એવું કહે છે કે આટલા જે આ વિસ્તારના લોકો છે તે અસ્થિ વિસર્જન માટે પણ અહીંયા જ આવે છે. અસ્થિ વિસર્જન પ્લસ બીજા નંબરમાં કે પિતૃકાર્ય હોય, કાલસર્પ યોગ, કોઈ પણ વિધિ વિધાન આ જગ્યા ઉપર થાય છે. અને પ્રકાશગીરી બાજુમાં ઓલું એક ગાયનું ગળું છે, પાપ પુણ્યની બારી છે, તો આપણે તેના દર્શન કરીને તેની માહિતી લઈએ. મિત્રો, તમે જોઈ રહ્યા છો તે છે પાપ પુણ્યની બારી, જેને ગાયના ગળા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે જે લોકો મંદિરે દર્શન કરવા માટે આવે છે તે આ બારીમાંથી જરૂર પસાર થાય છે. મિત્રો, હાલ આપણે મંદિરના પ્રાંગણમાં એ જગ્યાએ છે જે પાપ પુણ્યની બારી કહેવાય છે ને, લોકો ગાયનું ગળું પણ કહે છે કે આને આની અંદર લોકો પસાર થાય છે અને એવું કહે છે કે અડધા પાપ ધોવાઈ જાય છે, એવી માન્યતા છે. તેની પાછળની એક લોકવાયકા છે જે આપણે પ્રકાશગીરી પાસેથી જાણીએ છીએ. રજવાડાની અંદર જે કોઈ ચોરી કરે, લૂંટફાટ કરે, કોઈ પણ કાર્ય કરતા ત્યારે ભગવાન શિવની ઈચ્છાથી એના જે સ્ટેટ છે એમને આ પાપ પુણ્યની બારી બનાવી છે કે કોઈ પણ વસ્તુ ખોટું કર્યું એને અહીંયા લઈ આવે અને પૂછે ત્રણ વખત તે આ વસ્તુ કરેલી ચોરી કરી છે, ચોરી કરીને એમ ક્યાંક નથી કરી તો અંદર પસાર કરવાનું કર્યું એટલે સ્પ્રિંગ પણ બારી હાંકણી થઈ જાય ભાઈ હલવાઈ જાય. કોઈ પણ વ્યક્તિ ચોરી કરી જે કોઈ ગુનો, એટલે પછી ભગવાને એવું વરદાન દીધું કે જે હવેથી કળિયુગની અંદર આ બારી ઘુમરા નીકળીને 25% પાપ હું માફ કરું. અચ્છા, એવું વરદાન. એટલે એવું વરદાન છે કે આમાં જે કોઈ પસાર કરેલા એનું 25% પાપનું નાશ થઈ જાય છે. ને આવી વર્ષોથી પરંપરા ચાલી છે રાજા રજાડા વખતની. હાલે તમે જોવો છો અસંખ્ય લોકો છે જે આ બારીમાંથી પસાર થઈ રહ્યા છે અને આજે પણ આ પરંપરા જાળવી રહ્યા છે. અને હવે આપણે જોઈ રહ્યા છીએ તે દ્રૌપદીના સ્વયંવરનો સાક્ષાત પુરાવો છે કે આ જ ભૂમિ ઉપર દ્રૌપદીનો સ્વયંવર રચાણો હતો. મિત્રો, મંદિરના પ્રાંગણમાં જ આ ઐતિહાસિક આધાર પુરાવો જે સ્તંભ છે જે હાલ તુલસીનો ક્યારો બની ચૂક્યો છે, પણ એવી લોકો એકા છે કે દ્રૌપદીનો સ્વયંવર રચાણો ત્યારે આ જ જગ્યાએ માછલી વિંધી હતી અને આ એ સ્તંભ છે. આના વિશે જે લોકવાયકા છે એની વિશેષ માહિતી આપણે પ્રકાશગીરી પાસેથી મેળવીએ. લોકવાયકાની અંદર એમ છે કે અર્જુને મચ્છદ કરેલો એમ કહેવાય છે, પણ જે આપણે કહેવાય કુંતલપુર ગામ છે અહીંયા માતા કુંતા રહેતા અને દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યાએ થયેલો અને સુંદરી ભવાની ગામ છે ત્યાં કણે ચોરી હજી એમ કહે છે કે અહીંયા કણે લોકવાયકા છે કે અહીંયા પાંચે પાંચ ફેરા ફેરા. દ્રૌપદીનું ગામ એમ કહેવાય છે કે આ તરણે તો દ્રૌપદીનું ગામ લોકવાયકા, દ્રુપદ નગરી એક સમય કહેવાય. અને આ ત્યાં કુંડ છે, અત્યારે તુલસીના ક્યારા તરીકે પૂજાય છે. પણ હકીકતની વાત પહેલાં એમ કહેવાય છે કે લોકવાયકા છે કે આ કુંડ ઉપર અહીંયા સ્તંભ હતો અને અહીંયા કણે બે કુંડમાં અર્જુનના પગ હતા, એક આતરાજમાં મતો ને કોલાતરાજમાં મતો, અહીંયા માછલી ઉપર ફરતી હતી અને અર્જુનની મચ્છર નીચે પાણીમાં જ માછલી હતી, અહીંયા સ્તંભ લોકવાયકા પ્રમાણે કહેવાય. આભાર પ્રકાશગીરી, તમે આટલી સરસ માહિતી. ચાલો મંદિરના દર્શન કરીએ, અમે આપણે તણેતરના મેળાની મોજ કરીએ. આ રંગબેરંગી છત્રી જ તણેતરના મેળાની મુખ્ય ઓળખ છે, જે એટલી વિશાળ છે કે તમે આખા મેળામાંથી તેને જોઈ શકો છો.
પાંચાળ ભૂમિમાં આવેલા તણેતરના મેળામાં તણેતર ગામના તમામ લોકો એકસાથે રાસ રમે છે, તેમજ અહીં પશુ પ્રદર્શનનું પણ આયોજન થાય છે, જેમાં ગુજરાત રાજ્યના અનેક પશુઓ ભાગ લે છે. ત્યારે અહીં બળદગાડાની રેસ, ઘોડાગાડાની રેસ, કુસ્તી, કબડ્ડી જેવી રમતોની હરીફાઈ થાય છે અને વિજેતા ઉમેદવારને ઇનામ પણ આપવામાં આવે છે. પણ તે દિવસોમાં વરસાદને કારણે આપણે તેનો વિડીયો લઈ શક્યા નથી, પણ આવતા વર્ષે મેળામાં આપણે તેનો જરૂર પ્રયત્ન કરીશું. અને આ વિશાળ સ્ટેજમાં ગુજરાતના નામી કલાકારો પોતાની કલા રજૂ કરે છે. અને આપ જોઈ રહ્યા છો, તરણેતરના મેળાની મુખ્ય ઓળખ એટલે આ છતરીઓ છે. એવું કહેવાય છે કે જીવનમાં એકવાર તરણેતરના મેળાનો લાવો જરૂર લેવો જોઈએ. આપે લીધો છે કે નહીં? તો મિત્રો, આશા છે કે તમને વિશ્વવિખ્યાત એવા તરણેતરના મેળાના દર્શન કરીને સારું લાગ્યું હશે, તેમજ ત્રિનેતર મહાદેવના દર્શન કરીને સારું લાગ્યું હશે. તો વિડીયોને લાઈક કરજો, તેમજ વધુમાં વધુ શેર જરૂર કરજો. અને આપે ક્યારેય વિશ્વવિખ્યાત એવા પાંચાળ ભૂમિમાં આવેલા તરણેતરના મેળાના દર્શન કર્યા છે કે નહીં તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તેમજ કમેન્ટમાં હરહર મહાદેવ લખવાનું ચૂકશો નહીં. તો મિત્રો, એકવાર ફરી મળીશું આવી જ એક અદ્ભુત અને પવિત્ર સ્થળ સાથે અને એક આવે સરસ મજાના મેળાની સાથે. તો મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો, તો ત્યાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું આવી જ એક અદ્ભુત જગ્યાની સાથે. ત્યાંથી સૌ કોઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હરહર મહાદેવને બાપા સીતારામ.